હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બ્રેડ પિઝા પીઝા એવી વસ્તુ છે કે એ લગભગ લોકોને ભાવતા જ હોય તો આપણે બ્રેડ પિઝા બનાવીશું તો આ પીઝા બહુ ઝડપથી બની જતા હોય છે આપણે જે પીઝાનો બેઝ આવે એ પીઝાનો આપણે રોટલો કહીએ છીએ એ લાવીને બનાવીએ એના કરતાં આ બ્રેડ પિઝા બહુ ઝડપથી બની જતા હોય છે કારણ કે જે પીઝાનો ભેજ હોય એ બ્રેડના કરતાં પ્રમાણમાં જાડો હોય છે એટલે એને થોડી વાર લાગે છે તો ચાલો આપણે બ્રેડ પીઝા બનાવવાનું શરૂ કરી દઈએ આના માટે કેપ્સિકમ ટામેટા અને ડુંગળી આ ત્રણ એને આપણે સમારી લઈશું અને આવી રીતે આપણે સમારી લેવાનું છે જો તમારે લાંબી સ્લાઇસ જેવું કરવું હોય તો પણ ચાલે અને મકાઈના જે દાણા છે એને ખાસ વરાળથી જ બાફવાના છે અને એના સિવાય ઓરેગાનો ચીલી ફ્લેક્સ બ્રેડ બટર અને ચીઝ અને હવે એકા મેં સોસ તૈયાર કર્યો છે એમાં સેજવાન ચટણી અને ટોમેટો કેચઅપ મિક્સ કરીને બનાવ્યો છે અને જે આ ટામેટાનો વચ્ચેનો જે આ બીવાળો ભાગ હોય એ ખાસ કાઢી નાખવાનો છે અને પછી ટામેટા સમારવાના છે હવે ગેસ ઓન કરી એના ઉપર આપણે કઢાઈ રાખી દઈશું અને થોડું બટર લગાવી અને બ્રેડને આપણે શેકી લેવાની છે બ્રેડને એક બાજુ જ શેકીશું એટલે ધીરે ધીરે આવી રીતે આપણે દબાવીને શેકી લઈશું હવે બીજી બ્રેડ પણ હું આમાં સમાઈ જાયું છે એટલે બીજી બ્રેડ પણ થોડું બટર એડ કરી અને શેકી લઈશ અને જો નોનસ્ટિક હોય તો નોનસ્ટિકની કડાઈમાં કરવાનું નહીતર કોઈ જાડ્ડા તળિયાવાળી કડાઈ અથવા કોઈ પણ વાસણ હોય એમાં કરી દેવાનો તો આપણો આ પીઝા ચોટેની બ્રેડની એક સાઈડ આપણે આટલું શેકી લેવાની છે બ્રેડને હવે આની ઉપર આપણે જે આ સોસ તૈયાર કર્યો છે ટોમેટો સોસ અને સેજવાન ચટણી મિક્સ કરીને એ લગાવી દઈશું અને જો તમારી પાસે જે પીઝાનો સોસ આવે છે એ હોય તો એ લગાવી દેવાનો અને આ સોસનું આપણે બહુ જાડું લેયર નહીં કરીએ આવું માપસરનું લેયર કરી દઈશું અને પછી આના પર બધા આપણે જે સમારીને રાખે છે કેપ્સિકમ ટામેટું ડુંગળી એ બધુંય રાખી દઈશું મકાઈના દાણા અને મકાઈના દાણા ખાસ તમે વરાળથી જ બાપજો જો પાણીમાં નાખીને એને બાપશો તો એ પાછા આમ સંકોચાઈ જતા હોય છે એટલે વરાળથી જ બાફવાના એટલે આમ ફૂલેલા ફૂલેલા જેવા રહે અને હવે આપણે સોસ લગાવી દીધા પછી આવી રીતે બધાય આમ છૂટા છૂટા આખી બ્રેડ પર મકાઈના દાણા કેપ્સિકમ ટામેટો અને ડુંગળી આ બધું જ રાખી દઈશું હવે પછી આના પર જે આપણે આ જે ટામેટું કેપ્સિકમ ડુંગળી એ બધું નાખ્યું છે એના ભાગનું જ મીઠું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આ ત્રણેય વસ્તુ સ્પ્રિન્કલ કરી દઈશું અને ત્યાર પછી આપણે ચીઝને ગ્રેડ કરી લઈશું ચીજ આપણે આખું જે આ બ્રેડ ઢંકાઈ જાય એટલે ચીઝ એમાં ગ્રેટ કરી લઈશું કારણ કે ચીજ પછી મેલ્ટ થઈ જાય પછી બહુ જ ઓછું લાગતું હોય છે હવે કઢાઈમાં માખણ થોડું લઈ અને બંને બ્રેડ આવી રીતે આપણે રાખી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું અને પાંચ મિનિટ સુધી આને થવા દઈશું નોનસ્ટિકની કડાઈ છે એટલે આમ પણ એ ચોટશે તો નહીં જ અને સરસ મજાના બ્રેડ પીઝા આપણા તૈયાર થઈ જશે તો અહીંયા પાંચ મિનિટમાં જ બ્રેડ પીઝા તૈયાર થઈ ગયા છે એને આપણે પ્લેટમાં લઈ લઈએ અને જો તમારે હજી આના પર પોરેગાનું અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરવા હોય તો કરી શકાય હવે આને આપણે કટ લગાવી દઈએ બહુ જ ઝડપથી અને બહુ ઓછી સામગ્રીથી આ બ્રેડ પિઝા તૈયાર થઈ જતા હોય છે આવા પીઝા તમે બનાવતા તો હશો જ ને તો ચાલો આપણે આ પિઝાને પ્લેટમાં સર્વ કરીએ પીઝા એવી વસ્તુ છે કે એનો આપણને ફોટો જોઈએ તો પણ આપણને ખાવાનું મન થઈ જાય અને નાના બાળકોને તો ખૂબ જ ભાવે પણ અમારે એક દાંત વગરના દાદી છે ને એમને પણ પીઝા બહુ ભાવે આમાં જે મકાઈના દાણા કેપ્સિકમ કેપ્સિકમને આખું આવે એ કાઢી નાખે અને પીઝા ખાઈ જાય અને પછી એમ કે મને પીઝા ખાવાની બહુ મજા આવે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો વધારે વધારે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય